તો લોકસભા 2024 ચૂંટણી પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદમાં મત ગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. ગુજરાત અને LD એન્જિનિયરિંગ કોલેજમાં મત ગણતરી થનાર છે. ચૂંટણી અધિકારીઓએ અહીં કાઉન્ટિંગ સેન્ટરની વિઝિટ કરી મતગણતરી કેન્દ્રમાં બેરિકેડિંગ લગાવી દેવાયા છે. મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, CCTV સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે અને મતગણતરી કેન્દ્ર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્રો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા છે અને ખાસ જે ચૂંટણી અધિકારીઓ છે તેમણે આ કાઉન્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. પોલીસ બંદોબસ્ત અત્યારથી અહીં ખડકી દેવામાં આવ્યો છે. આવતીકાલે જ્યારે મતગણતરી થવાની છે ત્યારે અમદાવાદમાં બે સ્થળો પર મતગણતરી હાથ ધરાશે. અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ આ બંને સ્થાનો પર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સઘન સુરક્ષા સાથે આવતીકાલે અહીં મતગણતરી જે છે તે હાથ ધરાનાર છે. અહીંયા અલગ અલગ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે, મીડિયા રૂમ બનાવવામાં આવ્યો છે, CCTV રૂમ બનાવવામાં આવ્યો છે અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અહીં આવતીકાલે મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવશે. મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, CCTV સહિતની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. પૂરતો પોલીસ બંદોબસ્ત જે છે એ પણ અહીં કેન્દ્રની બહાર અત્યારથી જ કરી દેવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્રમાં બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા છે અને તેવામાં આવતીકાલના રિઝલ્ટ પર સૌ કોઈ નજર રહેલી છે. એક તરફ જે એક્ઝિટ પોલ આવ્યા, એક્ઝિટ પોલમાં ફરી એકવાર દેશમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે NDAની સરકાર બનવા જઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે. તેવામાં આવતીકાલે મતગણતરી પર સૌ કોઈની નજર રહેલી છે.